વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અજમેર બોમ્બ બ્લાસ્ટ કેસ મામલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આપને જણાવી દઈએ કે જે કાર્યવાહી થઈ તેમાં તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને હાલ આપને જણાવી દઈએ કે એટીએસે આરોપી સુરેશ નાયરને કોર્ટમાં રજૂ કર્યો છે. મહત્વની વાત છે કે કોર્ટે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડને મંજૂર કર્યા છે. વિમાન મારફતે સુરેશ નાયરને જયપુરમાં લઈ જવામાં આવશે. થોડા દિવસ અગાઉ પહેલા તેની ધરપકડ થઈ અને એનઆઈએ જયપુર કોર્ટમાં તેને રજૂ કરશે. આપણે જણાવી દઈએ કે અજમેર બ્લાસ્ટ કેસના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. એટીએસે આરોપી સુરેશ નાયરને કોર્ટમાં રજૂ કર્યો છે, જેમાં કોર્ટે બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડને મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે વિમાન મારફતે સુરેશ નાયરને જયપુર ખાતે લઈ જવામાં આવશે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જયપુર કોર્ટમાં તેને રજૂ પણ કરી શકે છે. મહત્વની વાત છે કે આ સમગ્ર મામલે તેના વિરુદ્ધ એક ષડયંત્ર રચાયું હોવાનું પણ તેના પરિવારજનો તરફથી કહેવામાં આવ્યું હતું અને ગઈકાલે જે તમામ ગતિવિધિ આ સમગ્ર કેસ મામલે થઈ હતી તેને લઈને પણ પરિવારજનો તરફથી કહેવામાં આવ્યું હતું કે એક રીતનું ષડયંત્ર છે, પરંતુ હજુ પણ આ સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. હાલ આપણે જણાવી દઈએ કે અજમેર બ્લાસ્ટ કેસના આરોપી સુરેશ નાયરને એટીએસે ઝડપી લીધો અને ત્યારબાદ તેને રજૂ કરવામાં આવ્યું છે કોર્ટમાં. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું વિનાનના સંવાદદાતા અજીત પાસેથી. અજીત, આ સમગ્ર મામલે શું વિગતો? જી ચિત્ર, જે આરોપી સુરેશ નાયર હતો એને એટીએસ દ્વારા વિજાપુર ગામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે સમગ્ર જે બ્લાસ્ટની જે તપાસ હતી એ એનઆઈએ સંભાળતી હોવાથી એનઆઈએ પણ કોર્ટમાં હતી અને જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપીના બે દિવસના જે ટ્રાન્સફર રિમાન્ડ છે જે અહીંયાથી આરોપીને જયપુર લઈ જવાનો હોવાથી એની માંગણી કરી હતી અને કોર્ટ દ્વારા એના જે બે દિવસના જે ટ્રાન્ઝિટ રિમાન્ડ છે મંજૂર કર્યા હતા. એનઆઈએની જે ટીમ છે એ આરોપીને લઈ અને પ્લેન મારફત એને જયપુર લઈ જશે અને જયપુર લઈ ગયા બાદ જ તેની સંપૂર્ણ જે પૂછપરછ કરવામાં આવશે. આરોપી લાંબા સમયથી કઈ કઈ જગ્યાએ છુપાયો હતો, કઈ કઈ જગ્યાએ ફર્યો હતો એની સંપૂર્ણ વિગતો છે હવે એનઆઈએ તપાસ કરશે. સમગ્ર જે કેસ હતો એ અજમેરનો હોવાથી હવે ત્યાંની જે સ્થાનિક જે પોલીસ અને એનઆઈએની જે ટીમ છે આની સંપૂર્ણ આરોપીની તપાસ કરશે. બિલકુલ આભાર અજીત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એટીએસે આરોપી સુરેશ નાયરને કોર્ટમાં રજૂ કર્યું, જ્યાં કોર્ટે તેના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડને મંજૂર કર્યા છે. આ સમગ્ર મામલે સુરેશ નાયરને જયપુર ખાતે લઈ જવામાં આવશે અને જે સમગ્ર પૂછતાછ છે તે હવે એનઆઈએ તરફથી આગળ વધારવામાં આવશે.